144મી રથ યાત્રા નો આજે જ્યારે પ્રારંભ થવાનો છે તો આજે દેશના ગૃહમંત્રી આપણા સૌનું ગૌરવ એવા માનનીય શ્રી અમિતભાઈ શાહ ની હાજરીમાં ભગવાનની મંગળા આરતી સંપન્ન થઈ છે। રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં તેમના દ્વારા પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિરમાંથી સવારે 7 વાગે પ્રસ્થાન થશે। કોરોનાની આ મહામારીમાં રાજ્ય સરકારે જે પ્રોટોકોલ નક્કી કર્યા છે તે પ્રમાણે સમગ્ર આ રથયાત્રાના રૂટ ઉપર એમાં આવતા 7 પોલીસ સ્ટેશનમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે। રથ નિજ મંદિરમાં પરત થાય ત્યાં સુધી કર્ફ્યુનો અમલ રહેશે। આથી સૌ નગરજનોને પ્રાર્થના કરવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે કે આ સમગ્ર રથયાત્રાનું દૂરદર્શન અને અન્ય ટીવી ચેનલો દ્વારા લાઈવ પ્રસારણ આપ આપના ઘરેથી ભગવાન જગન્નાથજીના દર્શન કરી અને ગયા વર્ષે આપણને ભગવાન જગન્નાથજીની નગરની પરિક્રમાનો લાભ નહોતો મળ્યો। આ વખતે જ્યારે નિયત કરેલી ગાઈડલાઈન અનુસાર ભગવાન જગન્નાથજીની નગરની પરિક્રમા થવાની છે તો એ પ્રમાણે એમના દર્શનનો આપ અવશ્ય લાભ લો એવી આપ સૌને અપીલ કરવામાં આવે છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે નક્કી કરેલી આ ગાઈડલાઈન પ્રમાણે આપ સૌ એનું અમલીકરણ કરો। આજે કચ્છીઓનો આજે નવું વર્ષ તરીકે ઉજવાય છે તો વિશ્વભરમાં વસતા કચ્છના સૌને હું આ નૂતન વર્ષ તેમના નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરું છું। બાબુ, ખાસ કરીને આજે અમિત શાહે ગજરાજની પૂજા કરી હતી, વિશેષ પૂજા થઈ હતી, અત્યાર સુધી જોવા નથી મળી પરંતુ આ પ્રથમ વખત જોવા મળી છે જગન્નાથ મંદિરમાં જે જુદા જુદા ગજરાજ છે એ ગજરાજમાં 7 વર્ષના બલરામ જેનું નામ છે એ નવા ગજરાજ એ મંદિરનું એક લાડકવાયુ પાત્ર છે અને જ્યારે આસામમાંથી ગજરાજ લાવવાના હતા ત્યારે આપણા ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહે જગન્નાથ મંદિરને મદદ કરી હતી એટલે મહારાજશ્રીએ આ જગન્નાથ મંદિરનું લાડકવાયુ પાત્ર એટલે બલરામની પાસે જેવા આપણા ગૃહમંત્રી બલરામ પાસે ગયા એટલે બલરામે તરત જ એમને આશીર્વાદ આપ્યા એટલે બલરામ જે આસામથી અહીંયા આવ્યા પછી આજ મંદિરમાં આપણના સૌને દર્શન આપે છે એને મેળવવા માટે આ આયોજન કરવામાં આવ્યું। થેન્ક યુ। આશીર્વાદ આશીર્વાદ।